ક્રિટિકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશીર્વાદરૂપ નીવડે છે. પ્લાઝમા ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે 2020ના વર્ષમાં કોરોનાના પ્રથમ ફેઝમાં 100 દિવસની લાંબી સારવાર લઈને કોરોના મુક્ત થયેલા સુરતના 39 વર્ષીય એનેસ્થેટિક ડોક્ટર સંકેત મહેતાએ પ્લાઝમાનું દાન કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોરોના વોરિયર ડોક્ટર સંકેત મહેતા ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બન્યો ત્યારે તેઓ બાપ્સ હોસ્પિટલમાં આઈસીયુમાં ઓક્સિજન પર હોવા છતાં બાજુના અન્ય ગંભીર દર્દીને ઇન્સ્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો. ઇન્સ્ટ્યુબેશન એ મો અથવા નાક દ્વારા એરવે એટલે કે શ્વાસ નળીમાં વેન્ટિલેટરની ફ્લેક્સિબલ નળી દાખલ કરવાની પ્રક્રિયા છે. ઓક્સિજનનું લેવલ ઘટે ત્યારે વેન્ટિલેટરની સહાયથી બાહ્ય શ્વાસ પૂરો પાડવામાં આવે છે. વેન્ટિલેટર આંતરડાને શ્વાસ લેવા માટે સક્ષમ કરીને શ્વાસને ટેકો આપવાનું કામ કરે છે. તેમના કાર્યની સમગ્ર રાજ્યમાં ભારે સરાહના થઈ હતી. તેમના સમય સૂચકતા ભર્યા પગલાથી ગંભીર દર્દીઓનો જીવ તો બચી ગયો હતો, પરંતુ ડોક્ટર સંકેત મહેતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. એ સમયે ક્રિટિકલ સ્થિતિમાં હોવાથી એર લિફ્ટ કરી એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈની MGM હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં રહેતા અને લાઈફ લાઈન હોસ્પિટલમાં એનેસ્થેટિક તરીકે ફરજ બજાવતા ડોક્ટર સંકેત મહેતાએ જણાવ્યું હતું કે કોવિડના પહેલા ફેઝમાં સંક્રમિત થયો ત્યારે મેં કોરોના સામે જીવન મરણનો સંઘર્ષ કર્યો હતો. બાપ્સમાં વેન્ટિલેટર પર રહ્યો પણ સ્થિતિ ન સુધરતા એક્સ્ટ્રા કોપર્શિયલ મેમ્બ્રેન ઓક્સિજન ECMO પર રાખવામાં આવ્યો હતો. સુરતમાં 1.5 મહિનો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે 1.5 મહિનો ચેન્નાઈની MGM હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સદનસીબે 100 દિવસની મેરેથોન બાદ કોરોના સામે જંગ જીતી ગયો હતો. એક તબીબ હોવાના નાતે મને ખ્યાલ છે કે જિંદગી કેટલી કિંમતી હોય છે. આપણા પ્લાઝમા કોઈ કોરોના દર્દીના જીવન રક્ષક બને છે. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાની એટલી જ માંગ હોવાથી જેમના પણ એન્ટીબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી. હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો તે દરમિયાન મને પણ ઘણી બધી દવાઓ પ્લાઝમા એક્મો ટ્રીટમેન્ટ સાથે બહુ બધી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને 100 દિવસ પછી હું રિકવર થયો હતો. અત્યારે મેં જાણ્યું કે બહુ બધા પેશન્ટોને પ્લાઝમાની જરૂર પડે છે આ ટ્રીટમેન્ટ માટે. અત્યારે કોવિડ બહુ સિવિયર છે તો અત્યારે હું પોતે પણ પ્લાઝમા આપવા માટે આવ્યો છું ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે. તો તમે પણ બધા લોકો જે કોવિડ થયા રિકવર થઈ ગયા છે અને જેમને ઓલરેડી એન્ટીબોડી ડેવલપ થઈ છે એ લોકોએ પણ આગળ આવીને પ્લાઝમા આપવું જોઈએ, જેથી કરીને બીજા પેશન્ટોને કામ લાગી શકે અને બીજા પેશન્ટો પણ ઇમ્પ્રૂવ થઈ શકે. તો હું બધાને અપીલ કરું છું કે જે લોકો કોવિડ પોઝિટિવ થઈને સારા થઈ ગયા છે, રિકવર થઈ ગયા છે, તેઓ પણ આગળ આવે અને ન્યૂ સિવિલ હોસ્પિટલ કે કોઈ પણ બ્લડ બેંક હોય ત્યાં જઈને પોતાનું પ્લાઝમાનું દાન કરે, એ જ મારી અપીલ છે. બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત.